આપ લોકો જરા પણ એવું નહીં રાખતા કે અમને નહીં મળે, બધાને મળશે. જો આ તો શરૂઆતમાં 500 અંક જ આવ્યા હતા અમારી પાસે, 2-3 દિવસમાં બીજા અંકો આવશે, તો બધાને મળશે. અને જેને એમ હોય કે ના અમારું સુરક્ષિત થઈ જાય શિક્ષાપત્ર, તો એ લોકો પોતાનું નામ કાઉન્ટર નોંધાવી દે, નોછાવર પણ આપી દે, એની પહોંચ લઈ લે, એમને જરૂરથી મળશે, હું ખાતરી આપું છું. બધાને મળશે, અને બધાને મળે એના માટે તો અમે આ કાર્ય કર્યું છે. અત્યાર સુધીના પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં આટલું બૃહદ શિક્ષાપત્ર કે જે શબ્દાર્થ છે, ભાવાર્થ છે અને વિવેચન છે. અમારા પ્રોફેસર સાહેબે ખરેખર ખૂબ મહેનત કરી છે, શ્રી અરૈયાજીની પૂર્ણ કૃપા એમના પર ઉતરી છે, કે અમારા માર્ગદર્શન હેઠળ પોતે આને બધાને સંકલન કરી શક્યા. અને આને પ્રગટ કરવું એ બહુ કઠિન કાર્ય હતું, ટૂંક સમય બહુ ઓછો હતો અમારી પાસે. પહેલાં અમે વિચાર્યું હતું કે 300 પાનામાં થઈ જશે, પણ પછી એમ લાગ્યું કે આનો વિસ્તાર થઈ રહ્યો છે. અને અમે ખાસ ધ્યાન રાખ્યું કે આને નોછાવર એટલી ન વધે કે સાધારણ વૈષ્ણવ ન વસાવી શકે, કે અમારો જે અભિગમ છે કે જનસાધારણ, સાધારણમાં સાધારણ વૈષ્ણવ સુધી આપણા ગ્રંથો પહોંચે. અને આ જે ગ્રંથ છે એટલું બધું પૂજનીય અને આદરણીય છે કે આપણે ત્યાં પણ સત્સંગનો શુભારંભ થાય, ગ્રહ સત્સંગનો, તો સૌથી પ્રથમ શિક્ષાપત્રથી શુભારંભ થાય. શિક્ષાપત્રનો એક શ્લોક કે ભલે બે શ્લોક, હું અમારા પરિવારની વાત કરું, અમારા પિતામહ નિત્યલીલા શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી આપશ્રીના દિનચર્યામાં રાત્રે પોતે સત્સંગ કરીને પહોંચતા, તો સૌથી પ્રથમ શિક્ષાપત્રનું આપ વાંચન કરતા, વાર્તા સાહિત્યનું કરતા, અમને એમ થતું કે આપને શું જરૂર છે. અને અમને પણ આજ્ઞા થતી કે ના બાબા, સત્સંગ જરૂર કરનો, બહુ સુંદર આપ વાત કરતા. અને આજે મને સમજાઈ રહ્યું છે, આ 84-252 વૈષ્ણવોની વાર્તા એટલે કહાની નથી, ઇતિ વાર્તા, આ સંસ્કૃત શબ્દ છે કે એમનો વિસ્તાર કર્યો છે, એટલે કોઈ કાલ્પનિક વસ્તુઓ નથી. આજે પણ એ લોકોના વંશજો વસી રહ્યા છે ભારતમાં, ઘણા એવા એમના જે ઘરો છે ત્યાં બેઠક જીવો છે. ખેરાલુમાં પુરુષોત્તમ જોશી ઘણી જગ્યાએ, જ્યાં જ્યાં એ પોતે પુરુષોત્તમ સિદ્ધાર્થ શેઠ બનારસમાં, એમના ઘરમાં બેઠકજી થયા. આપણા અસારવા ભાઈલા કોઠારીનું ઘર જ્યાં જે બેઠકજી બિરાજે છે, તો આપણા માટે તો આ બધી ધરોહર છે. એ જ અમારો અભિગમ છે કે આ શિક્ષાપત્રને ખૂબ શાંતિથી આપણે વાંચન કરવું છે, એનું મનન કરવું છે, ચિંતન કરવું છે અને એને આચરણમાં ઉતારવું છે. હું એક ગામમાં વર્ષો પહેલાંની હું તમને વાત કહું કે કોઈ નવું ત્યાં મંદિર સિદ્ધ થયું અને અમે ગયા હતા, તો ત્યાંના એક ટ્રસ્ટીએ મને એને કહ્યું કે મહારાષ્ટ્રીએ જેમ બીજા સંપ્રદાયમાં એમના શિક્ષાપત્રી હોય છે, એવું આપણે ત્યાં કોઈ એવું કોઈ ગ્રંથ નથી જેમાં શિક્ષાત્મક વાત હોય. એવું કેમ નથી? આપણે ત્યાં 41 શિક્ષાપત્ર બિરાજે છે શહેરિયા મહાપ્રભુના. બોલો, એમને એ વાતની ખબર જ નહોતી. પોતે આગળ પડતા હતા સમાજમાં, મુખ્ય વૈષ્ણવ ગણાતા, પણ જો આ સત્સંગનો અભાવ. પણ એમાં ખરેખર એમ થયું કે અમને દુઃખ એનું થયું કે અમારી પણ કંઈ ત્રુટિ લાગે છે કે આ લોકોને અમે સમજાવી ન શક્યા, એ સમજી ના શક્યા ને અમે સમજાવી ના શક્યા. અને ઘણીવાર પદ પ્રતિષ્ઠાના ધન સંપદા આ બધું આવી જાય એટલે લોકો એમને સાચું કહેતા બીએ. હવે કોઈ મોટો વ્યક્તિ હોય, ટ્રસ્ટી હોય, આગળ પડતો સમાજમાં હોય, સામાજિક કાર્યકર હોય, હવે એને કોણ કહે કે આ ખોટું છે, આનું આમ થાય? એટલે એ આ બધી વસ્તુઓ આપણને ઘણીવાર ભગવત સેવાથી, ભગવત ભાવથી વંચિત કરી દેતી હોય છે. આ પદ પ્રતિષ્ઠાના કોઈ સાચું કહેવા આપણે ના આવે. મને તો કોઈ વ્યક્તિ ભલે અંગત મળીને એમ કહે કે જેજે આટલું કોઈ થોડુંક સુધારવા જેવું છે અને આ થોડી કમી છે, તો હું એને બહુ સારું હોતું એને માનું છું. અને મારા અંગત જીવોને હું કહેતો હોઉં છું કે ક્યાંક એવું લાગે તમને કે આ થોડો સુધારો કરવા જેવો છે, આ થોડી ન્યૂનતા છે, તો અમને જરૂર તમારે એમને વાકેફ કરવા જોઈએ. પણ પીઠ પાછળથી વાતો કરવી એને પ્રપંચ કહેવાય.
મોઢે મીઠા મીઠા વાતો કરે અને પાછળથી પ્રપંચ, એ જ પ્રપંચની નિવૃત્તિ માટે આ બધું છે. લૌકિક પ્રપંચો દૂર થાય અને ભગવદ્ ભાવ જાગૃત થાય, બધા જ જીવોમાં એક સમાન દ્રષ્ટિ આપણી આવી જાય અને એક વૈષ્ણવી દ્રષ્ટિ જ્યારે આવે કે બધા જ વૈષ્ણવ છે. જો આપણો બધાનો સંબંધ એક કંઠીનો સંબંધ છે અને અમારો અને વૈષ્ણવનો સંબંધ એ ગુરુ અને શિષ્યનો સંબંધ છે. સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધિ, સ્વામી અને સેવકનો સંબંધ છે. કદાચ કોઈના ઉપર ક્યારેય અપ્રસન્નતા થઈ હોય, કંઈ થયું હોય, તો કોઈ દુશ્મનાવટ ના હોય, એક બોધપાઠ માટે હોય. અમારે અને જે વૈષ્ણવનો સંબંધ તો એક અતૂટ સંબંધ છે, જે બ્રહ્મ સંબંધ દ્વારા બંધાઈ ગયો છે, આત્મીય સંબંધ. દેહના સંબંધ છૂટી શકે પણ આત્માનો સંબંધ ક્યારે થતો નથી. તો જેમ નાનું બાળક આપણું હોય અને કંઈક દૂર કરે તો આપણે કહીએ, કેમ કે એના સારા માટે હોય, એમ માનવું કે આ મારા ઉપર કૃપા થઈ. અને એ રાખશો તો તમને તમારા દોષોનું જ્ઞાન થતું રહેશે. આપણે બધા જ ઈચ્છીએ કે આપણા દોષો દૂર થાય, અમારામાં ભગવદ્ ભાવ દ્રઢ બને, અને એના માટે જ આ બધા આયોજનો થતા હોય છે. છેલ્લા 15 વર્ષથી દર વર્ષે થતા એકાદશીના વચનામૃતો, જે વ્રજભૂમિથી શરૂઆત થઈ વૃદ્ધામમાં મોટા રૂપમાં આપણને ભગવદ્ કૃપાથી મોટી જગ્યા પ્રાપ્ત થઈ, અને એની સાર્થકતા હું એ માનું છું કે આજે 1000 માણસનો હોલ પૂરો ભરાઈ જાય છે, 12 સુધી બધા બેસે છે અને બધા શ્રવણ કરે છે. કોઈને કોઈ બાળક ઉપસ્થિત રહે, એકાદ ગેરહાજર હોય તો કોઈ બીજા તો હોય, તો આ એક સુંદર પરંપરાનો નિર્વાહ આપણે કરી રહ્યા છીએ. નિકટ ભવિષ્યમાં પણ જે જે દુર્લભ ગ્રંથો છે કે જેની એમ લાગે જરૂર કે આનું પ્રકાશન કરવા જેવું છે, એવું અમે કરતા રહીશું. અને ખરેખર મને આનંદ છે કે આ દરજીભાઈ જેવા પ્રોફેસર જેવા સાક્ષર અમને મળ્યા અને એના ઉપર ઠાકોરજીની કૃપા ઉતરે. કાલે મને થોડું દુઃખ થયું કે એ પોતે પોતાનો ભાવ વ્યક્ત ના કરી શક્યા, પણ ભગવદ્ કૃપા. પણ આ એક સમય અને સંજોગોની થોડુંક આપણે માન રાખવું જ પડતું હોય છે. અમે પણ ઘણીવાર જોઈએ કે લોકોનું એટલે આમાં એનું વાંક ના, એમાં આવેશ છે, એમને આવેશ હોય કે હું મારી વાત લોકો સુધી પહોંચાડું, છતાં આપણે માનવાનું કે આ બધી ભગવદ્ લીલા છે. પણ થોડોક વિવેક એ ઠાકોરજીની કૃપાથી આપણામાં આવી જાય. મને ખ્યાલ છે કે એક બાળક જ્યારે ડિગ્રી લઈને મારી પાસે આવ્યો હતો, જે આશીર્વાદ આપો, મને ડિગ્રી મળી ગઈ છે, હવે હું બહુ સારા પદ ઉપર પહોંચી શકીશ, ત્યારે અમે કહ્યું હતું કે જો ભાઈ, ડિગ્રી તો તને મળી ગઈ, હવે માણસને ઓળખતા શીખજે. માણસને ઓળખજે ને માણસના ચહેરાને ઓળખજે, તો જીવનમાં ક્યાંય તો દુઃખી નહીં થાય. તારા જીવનમાં કોઈ ત્રુટિ નહીં આવે જો સામાવાળા વ્યક્તિને તમે ઓળખી જશો. અને આ જ તકલીફ છે કે આપણે નથી ઓળખી શકતા. પ્રિયજનો, એ દ્રષ્ટિ ઠાકોરજી આપે છે. જેટલો સત્સંગ તમારો દ્રઢ થશે, જેટલું સાનિધ્ય બળ તમારું વધશે, તમે લોકોને ઓળખી જશો. અને ઘણીવાર એવું બનતું હોય છે, અમે તો જીવનમાં ઘણા એવી ઘટનાઓ પ્રસંગો જોયા છે કે ઊભા થઈને કહેવામાં આવતું હોય છે કે હવે 5 મિનિટ, પણ 5:15 સુધી લોકો સહન કરી લે, પણ પછી હતી કંઈક બીજા પ્રોગ્રામોનું હોય, એટલે ઘણી વાર બની જાય. અને મોટા મોટા વિદ્વાનોથી થાય છે. આ સાધારણ બિચારા સેવક છે, આ તો મોટા મોટા વિદ્વાનોની અમે વાત કરી છે કે એવી જ કથાઓમાં સભાઓમાં અમે તો ગયેલા છે. પણ એક વિવેક જો ઠાકોરજીની કૃપાથી, જો એ પણ ઠાકોરજી જ આપે છે, આ બધું ભગવદ્ કૃપાથી જેમ જેમ અનુભવ થાય. જીવનમાં દરેક ક્ષણો શીખવાનું છે, એક એક પલ, એક એક ક્ષણ